વિગતવાર સમાચારોની વાત કરીએ તો પુરી હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસમાં 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 23થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અનેક મુસાફરો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર નજીક ખતોલીમાં સાંજે ગોઝારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા 23 મુસાફરોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધશે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. રેલવે કે હિસાબ સે ઘટના નોર્ધન રેલવે કે દિલ્હી ડિવિઝન મે હુઈ હે, મેરઠ સહારનપુર સેક્શન હે ઓર ખતોલી સ્ટેશન ઉત્તર પ્રદેશ કા જો હે ઉસકે પાસ હી ઘટના હુઈ હે. ટ્રેન હૈ 18477 પુરી હરિદ્વાર એક્સપ્રેસ જો વાયા દિલ્હી હોકે જાતી હૈ. ઇસ ટ્રેન કે 5 ડિબ્બે જો હૈ પટરી સે ઉતરે હૈ ખતોલી સ્ટેશન કે પાસ એડવાન્સ્ડ સિગ્નલ સ્ટાર્ટર કે પાસ. તો અભી કુછ ડિબ્બો કે ઉતરને કી વજહ સે કુછ ઘાયલો કે સાથ કુછ ઘાયલ હો સકતે હૈ લોગ. અભી ઉસ વિષય પે પૂરી પુષ્ટ જાણકારી નહીં આઈ હૈ. અભી હમારા ફોકસ હૈ રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન પહોંચાના. હમને અપને તંત્ર કો મોબિલાઇઝ કિયા હૈ. દિલ્હી ડિવિઝન કે અધિકારી વહાં રશ કર રહે હૈ. નિયરેસ્ટ સ્ટેશન કે લોગ સ્ટાફ વહાં પહોંચી ગયા હૈ ઓર કોશિશ યહી હૈ કે જલ્દી સે જલ્દી હમ ઉનકો રાહત પહોંચાએં ઓર રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન કો પૂરી મુસ્તૈદી કે સાથ વહાં પે પ્રારંભ કરે. સૂત્રોના જણાવ્યા મુજબ ખતોલી સ્ટેશન નજીક ટ્રેનનું સમારકામ ચાલી રહ્યું હતું, તેનાથી અજાણી ટ્રેનના ડ્રાઈવરે અચાનક ઇમરજન્સી બ્રેક મારતા ડબ્બા ફંગોળાઈ ગયા હતા. જે સમયે ડ્રાઈવરે બ્રેક લગાવી તે સમયે જ ટ્રેન 105 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. મેરઠ કેન્ટ સ્ટેશનથી રવાના થયા બાદ સ્ટોપેજ મુઝફ્ફરનગર હતું, પણ ત્યાં પહોંચે એના પહેલા 25 કિમી પહેલા જ ખતોલી નજીક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. પુરી સે હરિદ્વાર કે લિયે ટ્રેન ચલતી હૈ, ઉત્કલ એક્સપ્રેસ ઇસકા નામ હૈ. જબ યે ખતોલી સ્ટેશન સે ક્રોસ હુઈ હૈ તો ઉસકે થોડા આગે ઇસકે 6 યા 7 કોચીસ કા ડિરેલમેન્ટ હુઆ હૈ. જૈસી ખબર મિલી હૈ ઉસકે અનુસાર યે એક્સિડેન્ટ 5:46 પર હુઆ થા. ઇસમે 6 યા 7 ડબ્બે ઇન્વોલ્વડ હૈ. ઇન્જન કે બાદ જો પહેલે 7 કોચીસ હૈ વો ડિરેલ્ડ નહીં હૈ. ઇન્જન એન્ડ 7 કોચીસ ડિરેલ્ડ નહીં હૈ, ઉસકે આગે ડિરેલમેન્ટ હુઆ હૈ. ઓર ક્યોંકી ખતોલી કાફી પાસ હી હૈ ઓર ખતોલી કાફી બડા ટાઉન હૈ તો વહાં પર લોકલ પેસેન્જર્સ જો હૈ ઓર લોકલ લોગ હૈ ઉનસે હમકો કાફી મદદ મિલ રહી હૈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના 10 ડબ્બા એકબીજા પર ચડી ગયા હતા, તો કેટલાક કોચ આસપાસના મકાનો અને શાળાઓમાં ઘૂસી ગયા છે. દુર્ઘટનાની જાણ થતા જ ઉત્તર રેલવે અને સ્થાનિક વહીવટતંત્ર ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા. કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ સિનિયર અધિકારીઓને ઝડપી બચાવ અને રાહત કાર્યો કરવાની સૂચના આપી છે. મેરી એડીજી મેરઠ ઝોન સે બાત હુઈ, વો ઘટનાસ્થલ પે સ્વયં મોજૂદ હૈ. ઉન્હોને બતાયા હૈ કે એસએસપી મુઝફ્ફરનગરે કન્ફર્મ કિયા હૈ કે 10 લોગ કી દુખદ મૃત્યુ હો ચુકી હૈ જો કન્ફર્મડ હૈ. ઉસકે અલાવા 30 સે 40 વ્યક્તિ ગંભીર રૂપ સે ઘાયલ હૈ જિનકા ઉપચાર કિયા જા રહા હૈ. ઓર લગાતાર એમ્બ્યુલન્સ હમારી 30 એમ્બ્યુલન્સ ઓલરેડી મોકે પે પહોંચ ચુકી હૈ ઓર લગાતાર ઓર ભી એમ્બ્યુલન્સીસ આઈ જા રહી હૈ. વહાં પે પુલિસ ઓર પ્રશાસનિક વ્યવસ્થા હૈ, પ્રકાશ કી ભી વ્યવસ્થા હૈ ઓર પૂરા વોર ફૂટિંગ પે હમ લોગ રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન્સ ચલાએંગે. થોડી વેલ્ડર ઓર કટર કી દિક્કત હો રહી હૈ ક્યોંકી રેલવે કે પાસ યે હેવી વેલ્ડર ઓર કટર હોતા હૈ ઓર રેલવે કી ટીમ અભી પહોંચ રહી હૈ તો ઉસસે દિક્કત આ રહી હૈ. લેકિન હમ લોગોને પોલીસ પ્રશાસન ને લોકલ વેલ્ડર જો ભી વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ હો સકતા હૈ ઉસકો મોબિલાઇઝ કિયા હૈ ઉસકે માધ્યમ સે બોગીસ કાટી. બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ રેલવે અકસ્માતના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું છે કે મુઝફ્ફરનગરમાં થયેલી રેલ દુર્ઘટના દુઃખદ છે, તમામ સંભવિત મદદ પહોંચાડવાના આદેશ આપી દીધા છે. આ એક ટ્રેન હાદસા બડા દુઃખદ હાદસા હુઆ હૈ. ઇસમેં હતાહતો કી અભી એક્ઝેક્ટ સંખ્યા માલૂમ નહીં હો પાઈ હૈ, લેકિન એક દુઃખદ હાદસા હૈ. મોકે પર હમ લોગોને પોલીસ ઓર પ્રશાસન કો પૂરી રાહત કાર્યો કે સાથ વહાં ભેજને કે લિયે કહે દિયા હૈ. સાથ સાથ ઉત્તર પ્રદેશ સરકાર કે હમારે દો મંત્રી શ્રી સતીશ મહાના ઓર શ્રી સુરેશ રાણા કો મોકે પે ભેજા હૈ. યુદ્ધ સ્તર પર રાહત કાર્ય કરાને કે લિયે હમ લોગોને કહા હૈ. પૂરી ઘટના દુઃખદ હૈ. સભી જો યાત્રી જો ઇસ દુર્ઘટના મેં હતાહત હુએ હૈ યા જો ગંભીર રૂપ સે ઘાયલ હૈ ઉન સબ કે પ્રતિ ઉનકે પરિવારજનો કે પ્રતિ મેરી પૂરી સંવેદના હૈ ઓર પ્રદેશ સરકાર હર સંભવ સહયોગ કરેગી ઓર રેલ મંત્રાલય કે સાથ બરાબર હમ લોગ ટચ મેં હૈ. જો ભી સહયોગ કી આવશ્યકતા પડેગી પ્રદેશ સરકાર ઉસમેં ભરપૂર સહયોગ કરેગી.
અકસ્માતમાં પગલે દહેરાદૂન સહરાનપુર દિલ્હી રૂટ પરની સંખ્યાબંધ ટ્રેનો યથાવત સ્થાને રોકી દેવાઈ છે, જેને કારણે દિલ્હી જતી ટ્રેનમાં સેંકડો પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ અકસ્માતમાં જીવ ગુમાવેલા લોકોના પરિવાર માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. રેલવેના મૃતક પરિવારને 3.5 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 અને નજીવી ઇજા ધરાવતા પ્રવાસીને 25,000 નું વળતર આપવાની જાહેરાત કરી છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ, અમદાવાદ.